हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 12 सॉलिड स्टेट। मित्रों लास्ट लेक्चर नंबर 11 में आपने बात करी चुके हैं रेडियस रेशियो विषय। अने आज ना लेक्चर में जो इसमें मित्रों सम आयोनिक सॉलिड, खास सोचे सम आयोनिक सॉलिड नहीं बात करी सो। जनरली मित्रों सम आयोनिक सॉलिड मतलब मेन टू भाग में डिवाइड था से, टू पार्ट। फर्स्ट इज ए बी टाइप एंड सेकंड ए बी टू अथवा ए टू बी टाइप। खास जो मित्रों समझो सम आयोनिक सॉलिड मेन टू भाग में डिवाइड થશે, टू पार्ट में डिवाइड થશે, ए बी टाइप एंड ए बी टू अथवा ए टू बी टाइप। હવે મિત્રો જો અહીંયા રેશિયો શું છે, એ બી વચ્ચે 1:1 रेशियो શું છે 1:1, AB2 માં 1:2, A2B 2:1 રેશિયો, બરોબર। જો ખાસ મિત્રો AB માં શું રેશિયો છે 1:1, AB2 માં 1:2, A2B માં 2:1 ટાઈપ। ત્યારબાદ મિત્રો ખાસ AB ટાઈપ જે છે એમાં પેટા ત્રણ ભાગમાં ડિવાઈડ થશે, બરોબર। ફર્સ્ટ ઇઝ NaCl ટાઈપ, NaCl टाइप क्रिस्टल सोल्ट, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ। સેકન્ડ થશે મિત્રો CaCl, અને CaCl એટલે CS મતલબ સીઝિયમ, સીઝિયમ ક્લોરાઇડ ટાઈપ। અને થર્ડ શું થશે, ફર્સ્ટ NaCl, સેકન્ડ CaCl એન્ડ થર્ડ ZnS टाइप। હવે ખાસ જો અહીંયા શું છે NaCl रेशियो શું છે, જો તો કેટાયન એન્ડ એનાયન, Na+ કેટાયન, Cl- એનાયન, રેશિયો શું છે 1:1 1:1, CaCl માં પણ 1:1 રેશિયો, ZnS માં 1:1 રેશિયો, બરોબર। તો જો 1:1 રેશિયો મતલબ AB ટાઈપ, તો આ પણ AB ટાઈપ, બરોબર। AB ટાઈપ। તો ખાસ સમજજો મિત્રો AB टाइप માં મેન ત્રણ ભાગમાં ડિવાઈડ થશે, એક NaCl टाइप क्रिस्टल સોલ્ટ, CaCl टाइप મતલબ સીઝિયમ ક્લોરાઇડ એન્ડ ZnS टाइप। હવે ખાસ મિત્રો એ વસ્તુ સમજો કે અહીંયા દરેકના સ્ટ્રક્ચર જે છે કેવા છે, ડિફરન્ટ, શું લખીશું, ડિફરન્ટ સ્ટ્રક્ચર હશે, એટલે સ્ટ્રક્ચર કેવા છે, અલગ, ડિફરન્ટ। ત્યારબાદ મિત્રો વાત કરીએ AB2 એન્ડ A2B ટાઈપ, તો AB2 ટાઈપ માં શું લખીશું આપણે CaF2, જો રેશિયો શું છે 1:2, કેટાયન એન્ડ એનાયન રેશિયો શું છે 1:2 1:2, આને શું કહેવાશે મિત્રો ફ્લોરાઇડ ટાઈપ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર फ्लोराइड टाइप क्रिस्टल स्ट्रक्चर। सेकंड शू छे मित्रों A2B, एग्जांपल शू लेसो आपणे Na2O, जो रेशियो शू छे 2:1, तो मित्रों ત્રણ ટાઈપ કોના થયા, AB ના, ત્યાર બાદ A2B, AB2 નો વન ટાઈપ એન્ડ હવે A2B Na2O, એને કહેવાશે એન્ટી ફ્લોરાઇડ ટાઈપ क्रिस्टल स्ट्रक्चर। तो खास मित्रों जो सम आयोनिक सॉलिड में मेन टू टाइप्स AB टाइप एंड AB2 और A2B टाइप। AB टाइप में ત્રણ NaCl टाइप क्रिस्टल सॉल्ट જોઈશું, CaCl टाइप एंड ZnS टाइप। तो जो AB टाइप में કેટલા થયા, ત્રણ, AB2 એન્ડ A2B માં બે, CF2 ટાઈપ એન્ડ Na2O ટાઈપ। તો મિત્રો મેન 5 ટાઈપ્સ, જેમાં જનરલી દરેક વસ્તુ આપણે જે જોઈએ છે એ દરેક વસ્તુ આવી જશે, બરોબર। તો આ પાંચ ટાઈપ જોઈએ, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ જોઈએ AB ટાઈપ જેમાં NaCl ટાઈપ ક્રિસ્ટલ સોલ્ટ, સ્ક્રીનશોટ લઈ। તો મિત્રો મેન બે પાર્ટની વાત કરી, AB ટાઈપ એન્ડ AB2 એન્ડ A2B ટાઈપ। AB ટાઈપ માં ત્રણ વસ્તુ જોઈ, NaCl ક્રિસ્ટલ સોલ્ટ, CaCl એટલે કે સીઝિયમ ક્લોરાઇડ ટાઈપ એન્ડ ZnS ટાઈપ। તો મિત્રો હવે જોઈ AB ટાઈપ સોલિડ, AB टाइप सॉलिड,
एबी टाइप सोलिड ની વાત કરીએ મિત્રો તેમાં શું કેટાયન એન્ડ એનાયન હશે બે વસ્તુ હશે કેટાયન કેટાયન એન્ડ એનાયન કેટાયન એન્ડ એનાયન એટલે કે ધન આયન એન્ડ ઋણ આયન પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન તો એમાં જોઈએ ફર્સ્ટ શું હતું NaCl ટાઈપ શું લખીશું ફર્સ્ટ NaCl ટાઈપ તો જો NaCl માં કેટાયન એન્ડ એનાયન હશે કઈ કઈ વસ્તુ છે કેટાયન એન્ડ એનાયન તો જો કેટાયન શું છે કેટાયન Na+ એન્ડ એનાયન એનાયન શું છે Cl-. હવે તો લાસ્ટ લેક્ચર માં આપણે રેડિયસ રેશિયોમાં વાત કરી ચૂક્યા કે કેટાયન ની સાઈઝ કરતા એનાયન ની સાઈઝ કેવી હોય વધારે બીજી વસ્તુ શું વાત કરી હતી આપણે કે જેની સાઈઝ વધારે હશે શું કરશે પેકિંગ બનાવશે જેની સાઈઝ નાની હશે ક્યાં ગોઠવાશે વોઇડ્સ માં ગોઠવાશે तो खास लखीशु शू लखीशु मित्रों के Cl- पेकिंग बनावशे अने Na+ क्या गोठवाशे वोइड्स अने वोइड्स मां पण मित्रों आपणे वात करी चुक्या के टेट्राहेड्रल वोइड्स मां के आवे टेट्राहेड्रल एंड ऑक्टाहेड्रल वोइड्स वोइड्स विषे पण आपणे डिस्कस करी चुक्या आगळना लेक्चर मां शू होतो खास समझो NaCl માં કેટાયન એન્ડ એનાયન હશે એનાયન Cl- સાઈઝ માં કેવા છે વધારે મિત્રો લાસ્ટ લેક્ચર માં આપણે વાત કરી ચૂક્યા કે એનાયન ક્યારે બને જ્યારે એક્ઝામ્પલ તરીકે Cl લઈએ તો શું કરે એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- બનાવે મતલબ એની સાઈઝ માં વધારો થશે જ્યારે સોડિયમ ની વાત કરીએ તો સોડિયમ શું થાય Na+ અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને મતલબ એની સાઈઝ કેવી ઓછી તો મિત્રો એક રિલેશન પણ આપણે લખ્યું હતું કે Ra is very very greater than Rc મતલબ કે રેડિયસ ઓફ એનાયન એ વેરી વેરી ગ્રેટર ધેન મતલબ ખૂબ જ વધારે હોય કોની કમ્પેર માં રેડિયસ ઓફ કેટાયન તો ખાસ મિત્રો સમજો શું છે કેટાયન એન્ડ એનાયન Cl- શું કરશે પેકિંગ બનાવશે અને જેની સાઈઝ નાની હશે જેની સાઈઝ નાની હશે ક્યાં ગોઠવાશે વોઇડ્સ માં ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટાહેડ્રલ હોઈ શકે હવે મિત્રો આગળ વાત કરીએ ફર્સ્ટ કેટલાક પોઈન્ટ જોઈશું જેમાં વાત કરીએ ફર્સ્ટ Cl- Cl- મીન્સ એનાયન Cl- મીન્સ એનાયન ફોર્મ પેકિંગ FCC ટાઇપ મિત્રો એક્સપેરિમેન્ટ દ્વારા ખ્યાલ આવેલો હોય FCC ટાઇપ તો ફર્સ્ટ જો મિત્રો એનાયન ફોર્મ પેકિંગ FCC ટાઇપ મિત્રો ખાસ આ એક્સપેરિમેન્ટ દ્વારા ચેક થયેલું હોય એક્સપેરિમેન્ટ દ્વારા ખ્યાલ આવે Cl- પેકિંગ બનાવે હવે જો Cl- પેકિંગ બનાવે અને FCC ટાઇપ છે તો એના પહેલા આપણે એક ક્યુબિક ડ્રો કરી દઈએ ચલો ક્યુબિક ડ્રો કરીએ બરાબર ચલો આ એક ક્યુબિક છે આ એક ક્યુબિક બરાબર આ દરેક વસ્તુ આપણે જોડી દઈએ ક્યુબિક ડ્રો કરીએ હવે જો એફસીસી ટાઇપ છે એફસીસી ટાઇપ તો એટમ્સ ક્યાં છે એનો મીનિંગ શું થશે મિત્રો મીન્સ Cl- will be at કઈ કઈ જગ્યા છે કોર્નર પર હશે એન્ડ સેકન્ડ FCC ફેસ સેન્ટર તો સેકન્ડ ક્યાં હશે ફેસ સેન્ટર પર હશે અંદર ખાસ જો આ ક્યુબિક ડ્રો કરમ એટમ ડ્રો કરી ચલો Cl- ક્યાં હશે કોર્નર પર 1 2 3 4 5 6 7 એન્ડ 8 બરોબર હવે ક્યુબિક ડ્રો કરે છે મિત્રો સેકન્ડ ક્યાં છે ફેસ સેન્ટર પર તો ફેસ સેન્ટર શું થશે આ 2 3 4 એક ફ્રન્ટ સાઈડ 5 અને એક બેક સાઈડ 6 તો ખાસ સમજો મિત્રો FCC ટાઇપ અપડેટ ડ્રો કર્યો એટમ્સ ક્યાં હશે એક તો કોર્નર પર અને એક ફેસ સેન્ટર પર ખાસ સમજો મિત્રો જો આ ક્યુબિક છે બરોબર આ ક્યુબિક મે ડ્રો કર્યો છે ક્યુબિક ની વાત કરીએ તો કોર્નર પર તો એટમ હશે જો આ 1 2 3 4 એ જ રીતે 5 6 7 અને 8
બરોબર તો જો કોર્નર પર એટમ હશે કોણ Cl માઇનસ ત્યાર બાદ ફેસ સેન્ટર તો જો આ ક્યુબિક ની ફેસ કેટલી થશે આ 1 2 3 4 એક ઉપર 5 અને એક નીચે 6 તો એના સેન્ટર માં બરોબર ખાસ સમજો મિત્રો કોર્નર પર હશે અને ફેસ સેન્ટર ઓલરેડી આના પર પણ આપણે એક લેક્ચર અપલોડ કરી ચૂક્યા છે તો ખાસ જો કોર્નર પર કેટલા હશે 8 કોર્નર અને દરેકનો 1.8 ભાગ યુનિટ સેલ માં સમાયેલો હશે ક્યુબિક માં તો કેટલા થશે એક એટમ એ ફેસ સેન્ટર કેટલી ફેસ હોય ટોટલ 6 અને દરેકનો કેટલો ભાગ 1/2 ફેસિસ ટોટલ કેટલી હોય 6 દરેકનો 1/2 પાર્ટ તો કેટલા થશે 3 તો ખાસ જો ટોટલ કેટલા થશે 4 એટલે મિત્રો પૂછે કે Cl માઇનસ પર યુનિટ સેલ શું લખું છું Cl માઇનસ પર યુનિટ સેલ કેટલા થશે Cl માઇનસ પર યુનિટ સેલ તો કેટલા આવશે 4 FCC 4 હવે મિત્રો આગળ વાત કરીએ આ ફર્સ્ટ પોઈન્ટ થયો ફરીથી એટલું જોઈ લઈએ એકવાર AB ટાઈપ સોલિડ માં કેટાયન એનાયન હશે જ ફર્સ્ટ ટાઈપ શું તો NaCl ટાઈપ ક્રિસ્ટલ સોલ્ટ તો NaCl માં કેટાયન એનાયન શું થશે કેટાયન Na+ NaCl- લાસ્ટ લેક્ચર માં મિત્રો આપણે જોઈ ચૂક્યા કે જેની સાઈઝ મોટી હશે શું કરશે પેકિંગ બનાવશે અને જેની સાઈઝ નાની હશે ક્યાં ગોઠવાશે વોઇડ્સ માં એટલે કે ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ બરોબર વોઇડ્સ એટલે મતલબ છિદ્ર ખાલી જગ્યા સ્પેસ ઓકે ત્યારબાદ મિત્રો કેટલાક પોઈન્ટ જોઈશું ફર્સ્ટ છે Cl- તો Cl- જો સાઈઝ માં કેવું હશે કેટાયન ની કમ્પેર માં વધારે તો એ શું કરશે પેકિંગ બનાવશે એટલે શું લખું કે Cl- એનાયન ફોર્મ પેકિંગ FCC ટાઈપ મિત્રો આ એક્સપેરિમેન્ટ દ્વારા ખ્યાલ આવેલો હોય FCC ટાઈપ હવે FCC ટાઈપ તો આપણે જો ક્યુબિક ડ્રો કર્યું FCC ટાઈપ નો મતલબ એટમ કઈ કઈ જગ્યાએ હશે એક કોર્નર પર તો Cl- ક્યાં હશે કોર્નર પર હશે તો જો 1 2 3 4 5 6 7 8 8 કોર્નર દરેકનો કેટલો ભાગ રોકાયેલો હશે યુનિટ સેલ માં 1/8 ભાગ તો 1 a થશે ત્યારબાદ ક્યાં હશે ફેસ સેન્ટર તો ક્યુબિક માં ફેસ કેટલી હોય 6 બરોબર અને દરેકનો કેટલો ભાગ 1/2 ભાગ તો એ કેટલા થશે 3 મિત્રો ખાસ જો 6 × 1/2 = 3 થોડુંક મોટા મોટા અક્ષરે લખી દઈએ બરોબર 6 × 1/2 = 3 તો ટોટલ કેટલા થશે 4 તો પૂછે Cl માઇનસ પર યુનિટ સેલ કેટલા થશે 4 તો મિત્રો આ ફર્સ્ટ વાત થઈ Cl માઇનસ ની હવે વાત કરીએ મિત્રો સેકન્ડ પોઈન્ટ બી Na પ્લસ તો મિત્રો એના પહેલા એ પણ આપણે લેક્ચરમાં જોઈ ચૂક્યા કે ઝેડ શું છે મિત્રો રેન ઝેડ શું છે રેન તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન હોય તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા થાય ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા થશે સેમ એટલે કે એન જેટલા જ બટ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કેટલા થશે 2n એટલે કે ડબલ થઈ જશે 8 તો ખાસ સમજો Na+ જે ગોઠવાયેલા છે એ પણ ક્યાં ગોઠવાયેલા છે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ તો Na+ શું હશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ બરોબર હવે વાત કરીએ Na+ કઈ કઈ જગ્યાએ છે મિત્રો પહેલા આપણે Cl- ડ્રો કરી દઈએ ચલો Cl- કઈ કઈ જગ્યાએ છે આ 1 2 3 4 5 6 બરોબર અહીંયા પણ Cl- આ ફેસ સેન્ટરમાં પણ Cl- હશે દરેક જગ્યાએ બરોબર હવે વાત કરીએ Na+ તો ખાસ સમજો મિત્રો Na+ કઈ કઈ જગ્યાએ હશે એક તો એઝ સેન્ટર શું લખું છું એઝ સેન્ટર અને એજ સેન્ટર નો મીનિંગ શું થશે એજ સેન્ટર નો મીનિંગ જો આ બે Cl- જે છે બે Cl- એટલે કે આ એજ છે ને એજ લેન્થ એ એની સેન્ટર માં એટલે કે એક અહીંયા Na+ બરોબર તો એક એજ સેન્ટર પર હશે આવું દરેક જગ્યાએ છે ને અહીંયા Na+ આ બે એજ સેન્ટર પર Na+ અહીંયા Na+ દરેક જગ્યાએ એજ સેન્ટર માં Na+ સેકન્ડ ક્યાં હશે ઇન બોડી બરોબર અથવા કહી શકે ઇન બોડી સેન્ટર ઓકે બોડી સેન્ટર ચાલો હવે જો મિત્રો ક્યુબિક છે ક્યુબિક તો એની ટોટલ એજ કેટલી હશે ટોટલ એજ કેટલી હશે જો 12 તો જો 1 2 3 4
पांच छ सात आठ नौ दस अग्यार बार फरीथी मित्रों जो ऊपर नी सरफेस नी चार भाग आ ब्लू लाइन जो एक बे तौन चार एवा सेम नीचे चार हशे पांच छ सात आठ नौ दस अग्यार बार टोटल एज के लिए थशे बार ट्वेल्व दरेक नो केटलो भाग रोकशे जे आपणे आगळ जोई चुक्या वन अपॉन फोर्थ भाग तो केटला थशे त्रण अने एक क्यां हशे मित्रों इन बॉडी शू लखीशु इन बॉडी सेंटर तो एक त्या हशे तो जो टोटल एन ए प्लस केटला थया फोर तो एन ए प्लस पण मित्रों केटला थशे एन ए प्लस पर यूनिट सेल एन ए प्लस पर यूनिट सेल केटला थशे फोर तो जो मित्रों एन ए प्लस पण फोर छे अने सीएल माइनस पण फोर छे एन ए प्लस पण फोर छे सीएल माइनस पण फोर छे હવે મિત્રો પૂછે કે NaCl પર યુનિટ સેલ કેટલા છે શું લખીશું C NaCl NaCl પર યુનિટ સેલ તો મિત્રો ખાસ જો Na પ્લસ પણ 4 છે Cl માઈનસ પણ 4 છે તો પૂછે કે NaCl પર યુનિટ સેલ કેટલા થશે તો 4 તો મિત્રો આ થર્ડ પોઈન્ટ ફરીથી મિત્રો 3 પોઈન્ટ એકવાર જોઈ લઈએ જો ફર્સ્ટ પોઈન્ટ શું હતો કે Na જેની સાઈઝ મોટી હોય પેકિંગ બનાવે જેની સાઈઝ નાની હોય વર્ડ્સ માં ગોઠવાય તો સાઈઝ કોની વધારે છે NaN ની એટલે કે Cl- ની તો પેકિંગ કોણ બનાવશે Cl- તો ફર્સ્ટ પોઈન્ટ જો મિત્રો કે Cl- NaN ફોર્મ પેકિંગ FCC ટાઈપ FCC ટાઈપ હવે FCC ટાઈપ મતલબ ફેસ સેન્ટર ક્યુબિક તો Cl- પેકિંગ બનાવે તો Cl- કઈ કઈ જગ્યા છે એક તો કોર્નર પર આઠ કોર્નર બરોબર અને દરેકનો કેટલો ભાગ રોકેલો છે 1/8 તો 1a ત્યાર બાદ FCC એટલે બાકીના Cl- ક્યાં છે ફેસ સેન્ટર તો ટોટલ ફેસ કેટલી હોય 6 બરોબર ટોટલ ફેસ કેટલી હશે 6 દરેકનો 1/2 પાર્ટ તો કેટલા થશે 3 તો ટોટલ કેટલા મળે છે 4 તો શું કહી શકાય કે Cl- પર યુનિટ સેલ કેટલા થશે 4 એ જ રીતે મિત્રો વાત કરીએ Na+ ની તો સેકન્ડ પોઈન્ટ B Na+ ક્યાં ગોઠવાય ઓક્ટાહેડ્રોઇડ્સ કારણ કે આપણે જોયું ને રેન્ક Z rank z is equal to n rank z is equal to n તો ઓક્ટાહેડ્રોઇડ્સ તો સેમ થશે n જેટલા જ એન્ડ ટેટ્રાહેડ્રોઇડ્સ 2n તો મિત્રો Na+ ક્યાં હશે ઓક્ટાહેડ્રોઇડ્સ પર કઈ કઈ જગ્યાએ Na+ હશે તો એક એજ સેન્ટર એજ મતલબ મિત્રો બાજુ ફલક અથવા કહીએ કે ધારની લંબાઈ શું કહીશું બાજુ ફલક અથવા ધારની લંબાઈ તો જો બે ક્લોરિન ગોઠવાયેલા છે એટલે કે આ એક એજ થઈ એના સેન્ટરમાં Na+ હજી પણ દોરવો હોય તો દરેક જગ્યાએ ડ્રો કરી શકાય મિત્રો ખાસ જો આ બંનેનું સેન્ટર આ એક Na+ આ બંનેનું સેન્ટર Na+ આ બંનેનું સેન્ટર Na+ હશે અહીંયા આ સેન્ટર Na+ આ સેન્ટર Na+ આ સેન્ટર Na+ હવે જો ત્યારબાદ આ બે Cl- વચ્ચેનું સેન્ટર એટલે આ થશે Na+ આ બંનેનું સેન્ટર એટલે અહીંયા Na+ આ બંનેનું સેન્ટર એટલે અહીંયા Na+ બરોબર અહીંયા પણ Na+ તો મિત્રો આ દરેક જગ્યાએ શું એજ સેન્ટરમાં શું હશે Na+ ત્યારબાદ મિત્રો જો એજ કેટલી થશે ટોટલ 12 1 2 3 4 એ જ રીતે નીચે 4 5 6 7 8 અને આ 9 10 11 12 તો જો ટોટલ એજ 12 દરેકનો કેટલો ભાગ રોકેલો છે 1/4 ભાગ તો કેટલા થશે 3 એ અને એક ક્યાં છે ઇન બોડી તો ટોટલ પણ કેટલા થશે મિત્રો અહીંયા પણ 4 તો જો Na+ પર યુનિટ સેલ કેટલા થશે 4 તો જો ખાસ Na+ પર યુનિટ સેલ 4 Cl- પણ પર યુનિટ 4 તો કહી શકાય થર્ડ નંબરનો પોઈન્ટ C NaCl પર યુનિટ સેલ કેટલા થશે 4 મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આપણે ત્રણ પોઈન્ટ્સની વાત કરી ફર્સ્ટ પોઈન્ટ A શું હતો Cl- પર યુનિટ સેલ Cl- પર યુનિટ સેલ કેટલા થશે 4 સેકન્ડ પોઈન્ટ B પોઈન્ટ શું હતો Na+ પર યુનિટ સેલ કેટલા થશે NaCl ટાઈપમાં 4 થર્ડ પોઈન્ટ શું જોયો કે NaCl NaCl પર યુનિટ સેલ કેટલા થશે 4 તો આ ત્રણ પોઈન્ટની વાત કરી ચૂકે હવે મિત્રો ત્યારબાદ જોઈએ D D કોઓર્ડિનેશન નંબર કો ઓર્ડિનેશન નંબર મતલબ સવર્ગ આંક અથવા એવું પણ કહી શકાય નેબરિંગ બરોબર નિયરેસ્ટ નેબર્સ કોઓર્ડિનેશન મતલબ સવર્ગાંક એટલે કે કોઈ એક એટમ
જેને આપણે વાત કરીએ છીએ અન્ય કેટલા પડોશી એટલે કે નજીકના એટમ સાથે ટચિંગમાં અથવા સંપર્કમાં છે। ફરીથી મિત્રો એકવાર આપણે ડ્રો કરી દઈએ, બરોબર, ક્યુબિક ડ્રો કરીએ, ખાસ સમજો મિત્રો, ક્યુબિક યુનિટ સેલ ડ્રો કરીએ। FCC ટાઈપ આપણે વાત કરીએ, CL માઇનસ પેકિંગ બનાવે FCC ટાઈપ, તો FCC ટાઈપ ક્યુબિક ડ્રો કરીએ। FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક, બરોબર, આ FCC। હવે દરેક એટમ CL માઇનસ ક્યાં હશે? કોર્નર પર, તો ડ્રો કરી દઉં। ચાલો 1 CL માઇનસ, 2 CL માઇનસ, 3 અહીંયા પણ, 4 5 6 7 એન્ડ 8, બરોબર। જો 6 CL માઇનસ, ત્યારબાદ શું વાત કરીએ આપણે, Na પ્લસ ક્યાં હોય? ઓક્ટાહેડ્રલ હોય, એટલે કે એજ સેન્ટર, બરોબર, એજ સેન્ટર। તો ખાસ સમજો મિત્રો, હું બ્લેક પેન થી ડ્રો કરું છું એજ સેન્ટર। આ 2 CL માઇનસ લાઈન એજ થઈ, આ CL ના સેન્ટર થી લઈ અહીંયા સુધી, એટલે કે એક એજ લાઈન થઈ A, તો એના સેન્ટર પર, બરોબર, એના સેન્ટર પર। હજે મિત્રો CL માઇનસ કોર્નર પર તો હશે ને, સાથે સાથે ક્યાં હશે? ફેસ સેન્ટર। આ 1 2 3 4 ફ્રન્ટ સાઈડ 5 અને બેક સાઈડ 6, થ્રી ડાયમેન્શનલ ફિગર। આ CL માઇનસ ની વાત એટલે અંદર હું CL માઇનસ લખતો નથી લખતો, પણ CL માઇનસ પેકિંગ બનાવે કઈ કઈ જગ્યાએ હોય? કોર્નર પર એન્ડ ફેસ સેન્ટર પર। એટલે આ બ્લુ પેન થી જે મેં ડ્રો કર્યું છે શું છે? CL માઇનસ। હવે વાત કરીએ Na પ્લસ, તો Na પ્લસ ક્યાં હશે? દરેક એજ લેન્થ સેન્ટર ઉપર, તો ફર્સ્ટ Na પ્લસ અહીંયા પણ હશે Na પ્લસ। ખાસ જો બ્લેક પેન થી ડ્રો કરું છું, આ 2 અહીંયા, 3 આ, 4 આ સેન્ટરમાં, 5 6 આના સેન્ટરમાં, 7, બરોબર, એવું દરેક જગ્યાએ છે। અહીંયા સેન્ટર, આ સેન્ટર પર, અહીંયા સેન્ટરમાં, અહીંયા આ જગ્યા પર। તો જો મિત્રો દરેક જગ્યાએ જે મેં બ્લેક પેન થી ડ્રો કર્યા છે, અહીંયા લખી દો મિત્રો કે જે બ્લેક પેન થી મેં ડ્રો કર્યા છે એ શું છે? Na પ્લસ। એન્ડ બ્લુ પેન થી જે મેં ડ્રો કર્યા છે, બ્લુ પેન થી શું છે? CL માઇનસ। તો મિત્રો ફરીથી જોઈ લઈએ એકવાર, ત્રણ પોઈન્ટ જોઈ ચૂક્યા, ચોથો પોઈન્ટ શું છે? કોઓર્ડિનેશન નંબર મતલબ સવર્ગા। FCC ડ્રો કર્યું, હવે જો ખાસ પહેલા વાત કરી કોઓર્ડિનેશન નંબર ઓફ CL માઇનસ। કોઓર્ડિનેશન, કોઓર્ડિનેશન નંબર ઓફ CL માઇનસ, કોઓર્ડિનેશન નંબર ઓફ CL માઇનસ। તો જો મિત્રો CL માઇનસ કે કે જગ્યા છે, બરોબર, હું CL માઇનસ ની વાત કરું, કોઈ પણ એક CL લઈ લો, તો જો એક આ રીતે હશે, CL માઇનસ ની હું વાત કરું, તો જો અહીંયા સેપરેટલી ડ્રો કરીએ CL માઇનસ, CL માઇનસ, ચાલો આ એટમ હશે, અહીંયા એટમ આવું છે, સેન્ટર આવું છે એટમ। તો જો CL માઇનસ આ સેન્ટર, જો એક નીચે છે એવી જ રીતે એક ઉપર હશે, થ્રી ડાયમેન્શનલ ફિગર, એક લેફ્ટ સાઈડ એ જ રીતે એક આ સાઈડ પણ હશે। મિત્રો ફરીથી ડ્રો કરીએ, જો ખાસ સમજો, CL માઇનસ, બરોબર, CL માઇનસ આ સેન્ટર, બરોબર, જો ખાસ એક ક્યાં છે? નીચેની તરફ, નીચેની તરફ, તો સેમ એ ઉપર પણ હશે, થ્રી ડાયમેન્શનલ ફિગર છે મિત્રો। એક જો રાઈટ સાઈડ છે, તો એ જ રીતે લેફ્ટ સાઈડ પણ ગોઠવાયેલ હશે, બરોબર, એ જ રીતે જો ઝેડ, ઝેડ એક્સિસ પર, એટલે કે આ રીતે પણ છે, તો એક અહીંયા પણ હશે। જો ખાસ મિત્રો સમજો, આ હું એટમ ની વાત કરું CL માઇનસ, તો જો એક રાઈટ સાઈડ છે, તો એવું જ સેમ લેફ્ટ સાઈડ પણ હશે, એટલે જો રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ પણ હશે। એક જો નીચેની તરફ છે, તો એવું જ સેમ ઉપરની તરફ પણ હશે। ત્યારબાદ જો આ ઝેડ એક્સિસ કહીએ, તો એક આ તરફ છે, તો એક એની સામે પણ હશે। તો જો ટોટલ, ટોટલ કોઓર્ડિનેશન નંબર CL માઇનસ ની ફરતે શું ગોઠવાયેલું હોય? Na પ્લસ। જો આ CL માઇનસ ની હું વાત કરું, તો પછી શું આવે? Na પ્લસ, પછી શું આવે? CL માઇનસ। અહીંયા વાત કરું તો CL માઇનસ, પછી Na પ્લસ, પછી CL માઇનસ, મતલબ કે આ CL માઇનસ જે છે એની ફરતે શું ગોઠવાયેલ હશે? Na પ્લસ, 1 2 3 4 5 અને 6,
तो खास समझो मित्रों Cl माइनस નો કોઓર્ડિનેશન નંબર કેટલો થશે 6 Cl માઇનસ નો કોઓર્ડિનેશન નંબર કેટલો થશે 6 હવે વાત કરીએ કોઓર્ડિનેશન નંબર ઓફ Na+ કોઓર્ડિનેશન નંબર ઓફ Na+ એટલે કે Na+ નો સવર્ગાંક કેટલો થશે તો જો Na+ નો સવર્ગાંક ને હું વાત કરું તો આ Na+ બરોબર એને પણ ડ્રો કરીએ चलो Na+ माटे ड्रॉ करिए Na+ तो जो हूं શું કરું છું આ Na+ નું સેન્ટર એટલે કે આ Na+ હવે જો એની રાઈટ સાઈડ શું છે Cl- એ જ રીતે આની લેફ્ટ સાઈડ પણ Cl- Cl- બે થયા એ જ રીતે જો નીચે પણ છે છે ને અહીંયા ખાસ જો મિત્રો નીચે પણ છે એટલે કે ક્રોસ માં આ રીતે तो આ રીતે પણ હશે એની સામે પણ હશે એટલે કે 4 હવે જો એક્ઝેક્ટ એની નીચે પણ હશે તો 5 અને ઉપર પણ 6 મિત્રો ખાસ 3 ડાયમેન્શનલ ફિગર હોય બરોબર ફરીથી સમજો Na+ ની હું વાત કરું કોઓર્ડિનેશન નંબર તો એ કોની સાથે જોડાયેલ હશે Cl- તો જો એક લેફ્ટ સાઈડ એક રાઈટ સાઈડ એક નીચે તરફ તો એક ઉપર તરફ એક ક્રોસ માં એટલે કે z એક્સિસ પર તો એક એક્ઝેક્ટ એની સામે તો ખાસ સમજો મિત્રો હું Na+ ની વાત કરું એટલે કે આ સેન્ટર શું છે Na+ જેના માટે કોઓર્ડિનેશન નંબર જોઈએ છે તો એની ફરતે શું હશે 6Cl- 6Cl- તો જો ખાસ Na+ માટે પણ કોઓર્ડિનેશન નંબર કેટલો થશે મિત્રો 6 ફરીથી મિત્રો સમજે કોઓર્ડિનેશન નંબર મતલબ સવર્ગાંક બરોબર સવર્ગાંક તો આ એક ફિગર FCC ડ્રો કરેલી છે બરોબર કોર્નર પર Cl હશે અને फेस सेंटर पर Cl હશે સોડિયમ ક્યાં હશે Na+ ક્યાં હશે ઓક્ટાહેડ્રલોઇડ્સ અને ક્યાં ક્યાં H સેન્ટર એન્ડ બોડી તો H સેન્ટર પર જો આ જે બે Cl છે ને H સેન્ટર આ થાય ને H અને એનું સેન્ટર આ તો Na+ મિત્રો ખાસ જો દરેક માટે કોઓર્ડિનેશન નંબર પણ કેટલો થાય છે 6 હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પોઈન્ટ નંબર E બરોબર કોઈ એક ભાગ ને હું લઈ લઉં છું ચાલો આ ક્લોરિન ને લઉં આ ક્લોરિન ની હું વાત કરું બરોબર તો જો આ ક્લોરિન છે વચ્ચે શું છે સોડિયમ વચ્ચે શું છે આ Na+ અને પછી શું છે ક્લોરિન તો હું એને સેપરેટલી ડ્રો કરું છું જેથી તમને ઈઝીલી ખ્યાલ આવે બરોબર આ જો ખાસ શું છે આ એક ક્લોરિન આ બીજો ક્લોરિન સેન્ટરમાં Na+ તો શું કરીશ આ બે સેન્ટર ડ્રો કરું છું બરોબર એક શું છે Cl- આ શું છે Cl- આ પણ શું છે Cl- હવે જો ખાસ સેન્ટરમાં શું છે Na+ તો સેન્ટરમાં શું હશે Na+ હવે મિત્રો જો ખાસ બરોબર એનાયન કેવો હોય સાઇઝમાં મોટા કેટાયન સાઇઝમાં સ્મોલ નાના તો શું કરીશ સોડિયમને થોડો એની કમ્પેરમાં નાનો દોરીશ ખાસ સમજો મિત્રો શું મેં કર્યું આ એક ભાગને સેપરેટલી ડ્રો કર્યો છે આ એક ભાગને સેપરેટલી ત્યાં ડ્રો કર્યો છે શું છે જો આ Cl- તો એક Cl- વચ્ચે શું છે Na+ અને પછી પાછું Cl- તો ખાસ જો આ બે Cl- આ શું છે Na+ હવે વાત કરીએ રેડિયસ ની તો જો આ એનાયન છે એનો રેડિયસ નો ભાગ એટલે કે અહીંયા થી લઈ અને અહીંયા સુધીનો ભાગ એ શું કહેવાશે R- એટલે કે એનાયન ની રેડિયસ એવું જ સેમ અહીંયા પણ થશે આ સેન્ટર થી લઈ અહીંયા સુધીનો ભાગ બરોબર એટલે શું થશે એ પણ R- એટલે કે એનાયન ની રેડિયસ હવે જો વાત કરીએ સોડિયમ ની તો સોડિયમ ની રેડિયસ શું થશે R+ બરોબર હવે જો ખાસ બરોબર Cl કેટલા છે આ રીતે લખી શકાય કે એક Cl ની R- બીજા Cl ની R- તો 2R- બરોબર વચ્ચે શું છે સોડિયમ તો પ્લસ હવે જો સોડિયમ નો આ અડધો ભાગ રોકાયેલો છે આ અડધો ભાગ રોકાયેલો છે તો જો આ સેન્ટર થી લઈ મિત્રો ખાસ સમજજો આ સેન્ટર થી લઈ અને આ રાઈટ સાઈડ નો ભાગ એટલે કે આર થશે એ જ રીતે આ સેન્ટર થી લઈ અને લેફ્ટ સાઈડ નો ભાગ એટલે કે આર થશે તો શું લખાશે 2r પ્લસ ફરીથી સમજો મિત્રો એકવાર અહીંયા થી લઈ અહીંયા સુધી શું છે R- આનું પણ R- તો શું થયું 2R- Na+ જે સોડિયમ છે શું છે જો હાફ ભાગ રોકાયેલો છે એટલે કે Na+ ના આ સેન્ટર થી લઈ રાઈટ સાઈડ નો ભાગ એટલે કે R+
આ સેન્ટર થી લઈ લેફ્ટ સાઈડ નો ભાગ એટલે કે r પ્લસ તો ટોટલ કેટલા થશે 2r પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો તમે જ મને કહેશો ચાલો એટલો ભાગ તેને શું કહેવાય એજ લેન્થ a કહેવાય ને એજ લેન્થ a તો શું લખીશું 2r પ્લસ પ્લસ 2r માઇનસ ઇઝ ઇક્વલ ટુ a તો મિત્રો આ શું વાત થઈ ખાસ લખી દઈએ નોટ શું લખીશું રિલેશન રિલેશન શું છે રિલેશન બિટવીન અથવા ઇન રિલેશન ઇન કેટાયન એન્ડ એનાયન કેટાયન એન્ડ એનાયન રેડિયસ એન્ડ શું લખીશું કેટાયન એન્ડ એનાયન રેડિયસ એન્ડ એજ લેન્થ બરોબર એન્ડ એજ લેન્થ બરોબર અથવા એજ ખાસ સમજો મિત્રો ફરીથી એકવાર સમજી લઈએ શું કર્યું મેં આ સીએલ ને સેપરેટલી ડ્રો કર્યો અને આ સીએલ ને પણ સેપરેટલી ડ્રો કર્યો બરોબર વચ્ચે શું છે આ એટમ એટલે Na+ બરોબર તો જો આ Cl- Cl- વચ્ચે Na+ બરોબર હવે જો આની રેડિયસ હાફ ગોળો જ રોકાયેલો છે તો આની રેડિયસ કેટલી થશે r- કેમ કે Nin છે આની રેડિયસ પણ કેટલી લખશું r- Nin છે Cl વચ્ચે શું છે સોડિયમ તો સોડિયમ જો હાફ ભાગ રોકાયેલો છે એટલે કે સેન્ટર થી લઈ રાઈટ સાઈડ નો r+ સેન્ટર થી લઈ લેફ્ટ સાઈડ નો r+ તો ટોટલ કેટલું થશે 2r+ તો જો આખી એજ લેન્થ કેટલી થશે એ જો દરેક જગ્યાએ ક્યુબિક ના પેરામીટર્સ આપણે જોયેલા વાત કરીએ ને આખી એજ લેન્થ કેટલી થશે એ તો મિત્રો આ મળ્યો આપણને રિલેશન હવે મિત્રો એક પોઈન્ટ બાકી છે એ જોઈએ બરોબર FCC FCC માટે FCC બરોબર ચલો અહીંયા લખી દઈએ આ એજ લેન્થ હું નીચે લખી દઉં છું બરોબર ચલો શું લખીશું રેશિયો શું તો અહીંયા 2r માઇનસ પ્લસ 2r પ્લસ ઇઝ ઇક્વલ ટુ a અહીંયા શું તો રિલેશન ઇન કેટાયન એન્ડ એનાયન એન્ડ એજ લેન્થ અથવા એજ બરોબર હવે ત્યારબાદ જોઈએ મિત્રો બરોબર તો ત્યારબાદ FCC એનાયન શું બનાવે છે FCC તો FCC માટે મિત્રો પેકિંગ એફિશિયન્સી શું થશે FCC માટે પેકિંગ એફિશિયન્સી શું લખીશ પેકિંગ એફિશિયન્સી કેટલી થશે 74% તો મિત્રો બાકીનો જે ભાગ હશે એ શું હશે વર્ડ્સ તો શું લખીશ પેકિંગ એફિશિયન્સી 74% તો પર્સન્ટેજ ઓફ વર્ડ્સ કેટલા થશે 2600 માઇનસ 74 કરો એટલે શું મળે વર્ડ્સ 26% તો મિત્રો આ વાત થઈ FCC ની પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતા અથવા એવો શબ્દ પણ કહેવાય સંકુલન ક્ષમતા કેટલી છે 74% વોઇડ્સ એટલે કે એમ્પ્ટી સ્પેસ ગેપ કેટલા છે 26% અને લાસ્ટ મિત્રો જોઈશું એક્ઝામ્પલ બરોબર એક્ઝામ્પલ ની વાત કરીએ બરોબર ક્યાં ક્યાં એક્ઝામ્પલ NaCl ને ફોલો કરે છે તો શું લખીશું એક્ઝામ્પલ ની વાત કરીએ મિત્રો તો ફર્સ્ટ આલ્કલી મેટલ શું લખીશું મિત્રો હેલાઇડ હેલાઇડ વિથ આલ્કલી મેટલ અને આલ્કલી મેટલ મતલબ મિત્રો પીરિયોડિક ટેબલ માં ક્યાં આવે ફર્સ્ટ ગ્રુપ એક્ઝામ્પલ તરીકે લઈ શકે કઈ કઈ વસ્તુ NaCl ટાઈપ ને ફોલો કરશે એક તો LiCl લિથિયમ ક્લોરાઇડ સેકન્ડ LiBr લિથિયમ બ્રોમાઇડ તો મિત્રો ફર્સ્ટ વાત થઈ હેલાઇડ વિથ આલ્કલી મેટલ કે LiCl NaCl ટાઈપ ને ફોલો કરશે LiBr પણ NaCl ટાઈપ ને ફોલો કરશે ત્યારબાદ જોઈશું મિત્રો ઓક્સાઇડ શેની વાત કરશું ઓક્સાઇડ્સ વિથ ઓક્સાઇડ એવું લખી શકાય ઓક્સાઇડ વિથ અથવા ઓક્સિજન વિથ આલ્કલાઇન અર્થ મેટલ આલ્કલાઇન અર્થ મેટલ મતલબ ગ્રુપ 2 હવે ગ્રુપ 2 માં કે આવે MgO બરોબર Mg મેગ્નેશિયમ કેલ્શિયમ આવે કે બેટો માગે કન્યા સારી બાપ રોહે ચાલે કે ને મતલબ માં જનરલી ક્યાં ક્યાં ને ફોલો કરશે તો એક્ઝામ્પલ તરીકે મિત્રો લઈશું આપણે ઓક્સાઇડ વિથ આલ્કલી અર્થ મેટલ આલ્કલાઇન અર્થ મેટલ એક જોઈશું MgO તો એ પણ NaCl ટાઈપ નો ફોલો કરશે સેકન્ડ CaO કેલ્શિયમ ઓક્સાઇડ પણ એને ફોલો
કરશે. તો મિત્રો આ વાત થઈ પોઈન્ટની, ફરીથી એકવાર સ્પીડમાં જોઈ લઈએ. NaCl ટાઈપ ફર્સ્ટ શું જોયું આપણે કે ટાઈપ્સ ઓફ આયોનિક સોલિડ, જેમાં કે કે હતા બે, એક AB ટાઈપ, સેકન્ડ AB2 એન્ડ A2B ટાઈપ. AB ટાઈપ માં કઈ કઈ વસ્તુ હતી? NaCl ટાઈપ ક્રિસ્ટલ સોલ્ટ, ત્યારબાદ CaCl ટાઈપ એન્ડ ZnH ટાઈપ. દરેકમાં રેશિયો કેટલો હતો મિત્રો? કેટાયન એન્ડ એનાયન નો 1:1. ત્યારબાદ શું હતું? AB2 ટાઈપ એન્ડ A2B ટાઈપ. AB2 માં શું હતું? CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ, ત્યાં શું લખ્યું હતું આપણે? ફ્લોરાઇડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, બરોબર. અને ત્યારબાદ શું હતું? સેકન્ડ Na2O, A2B ટાઈપ Na2O એન્ટી ફ્લોરાઇડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી AB ટાઈપ ની, વાત કરીએ. મેન પાંચ પાર્ટ છે મિત્રો, જેમાં મોસ્ટ ઓફ દરેક વસ્તુ આવી જશે. એક્સપેક્શન તો હશે મિત્રો, બરોબર, એટલે કે અપવાદ તો કોઈ હશે જેની આપણે ચર્ચા આગળ કરીશું, પણ મેન પાંચ ટાઈપ જેમાં મોસ્ટ ઓફ 99% જનરલી કેસ આવી જાય છે, બરોબર. તો શું વાત કરી? AB ટાઈપ આયોનિક સોલિડ, જેમાં શું હોય? કેટાયન એન્ડ એનાયન. ત્યારબાદ શું વાત કરી? NaCl ટાઈપ, તો NaCl ટાઈપ માં કેટાયન હોય અને એનાયન હોય, બરોબર. કેટાયન શું થશે? NaCl માં Na+ એન્ડ એનાયન Cl-. ત્યારબાદ આપણે વાત કરી શું, ફર્સ્ટ પોઈન્ટ માં શું વાત કરી કે જેની સાઈઝ મોટી હોય એ પેકિંગ બનાવે, જેની સાઈઝ નાની હોય એ ક્યાં ગોઠવાય? વોઇડ્સ માં, એટલે કે ગેપ માં. તો શું જોયું તો આપણે કે Cl- જે છે એ પેકિંગ બનાવશે, કેવું? FCC ટાઈપ, જે એક્સપેરિમેન્ટ દ્વારા ખ્યાલ આવે. અને Na+ ક્યાં ગોઠવાશે? વોઇડ્સ માં, એટલે કે ખાલી ગેપ માં, બરોબર. તો આપણે ક્યુબિક ડ્રો કર્યું હતું, બરોબર. શું કર્યું હતું? એક FCC ક્યુબિક યુનિટ સેલ ડ્રો કર્યું. ત્યારબાદ શું જોયું કે Cl- FCC બનાવે છે, તો એ કઈ કઈ જગ્યાએ છે? એક તો કોર્નર પર, તો જો મે દરેક કોર્નર પર Cl ડ્રો કરેલા. ત્યારબાદ ક્યાં હશે? ફેસ સેન્ટર પર પણ હશે, કારણ કે FCC છે. તો જો કોર્નર પર 8 Cl- અને દરેક નો 1/8 ભાગ, એટલે 1a. 6 સરફેસ, 6 ફેસ, અને દરેક નો 1/2 પાર્ટ, એટલે 3a. તો ટોટલ કેટલા થયા? 4. તો મે શું લખું છું? Cl- પર યુનિટ સેલ કેટલા થશે? 4. એ જ રીતે મિત્રો વાત કરી Na+, તો ક્યાં હશે? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ માં. Na+ ક્યાં હશે? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ માં, બરોબર. તો વાત કરીએ મિત્રો, જો રેશિયો પણ આપણે જોયો તો કે રેન્ક Z, રેન્ક નો મતલબ શું મિત્રો? કે એટમ પર યુનિટ સેલ. રેન્ક એટલે શું? એટમ પર યુનિટ સેલ, એટલે કે એક એકમ કોષમાં કેટલા પરમાણુ છે, ઓકે. તો એની વાત કરીએ આપણે. ત્યારબાદ શું જોયું કે Na+ ક્યાં હશે? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, બરોબર. તો Z is equal to N હોય તો ઓક્ટાહેડ્રસ પણ કેટલા થાય? સેમ જ થશે, N. ટેટ્રાહેડ્રસ મિત્રો 2N થશે, પણ ઓક્ટાહેડ્રસ N થશે. ખાસ મિત્રો આપણે શેની વાત કરી છે? ફેસ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ ની, બરોબર. તો ખાસ સમજો, Na+ પણ કેટલા થશે? પર યુનિટ સેલ 4. તો હવે જો Na+ 4 છે, Cl- પણ 4 છે, તો NaCl પર યુનિટ સેલ કેટલા થશે? 4, બરોબર. આ પણ 4 છે, આ પણ 4 છે, તો NaCl પર યુનિટ સેલ કેટલા થશે? 4. ત્યારબાદ મિત્રો વાત આવી કોઓર્ડિનેશન નંબર ની, તો આપણે એક FCC ડ્રો કર્યું છે, કોઓર્ડિનેશન નંબર Cl- જોઈએ. તો ખાસ મિત્રો 3 ડાયમેન્શનલ ફિગર છે, અને બોર્ડ ઉપર આપણે 3 ડાયમેન્શનલ ફિગર દોરી શકીએ નહીં, એટલે કે ઇમેજિનેશન કરવું પડે આપણે. તો જો એક આસેડ હશે તો સેમ એક આસેડ ભાગ હશે, તો મેં જો સેપરેટલી ડ્રો કર્યું Cl- આ સેન્ટર, તો એક Na+ રાઈટ સાઈડ, તો એની લેફ્ટ સાઈડ પણ એક Na+ હશે. જો એક Na+ નીચેની સાઈડ, તો ઉપરની સાઈડ પણ હશે. એક જો Z અક્ષ ઉપર, એટલે કે આ રીતે ક્રોસમાં, તો એક એની એક્ઝેક્ટ સામે પણ હશે. તો મિત્રો આ વાત થઈ, જો Cl- ની ફરતે કેટલા Na+ છે? 1 2 3 4 5 6. તો Na+ માં Cl- માટે કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 6. કોઓર્ડિનેશન નંબર નો મતલબ ફરીથી સમજો, સવર્ગાંઠ, અથવા શું કહેવાય? નિયરેસ્ટ નેબર્સ, એટલે કે અન્ય કેટલા એટમના સંપર્કમાં છે, કોન્ટેક્ટમાં છે, તો 6. Na+ ની વાત કરીએ તો સેમ એવું જ થશે મિત્રો, કોઈ પણ એક Na+ લઈ લઈએ, ચલો આપણે આ Na+ ની વાત કરીએ, તો ઉપર પણ હશે, નીચે પણ હશે, ક્રોસમાં પણ હશે, એટલે કે લેફ્ટ રાઈટ, બરોબર, ઉપર નીચે અપ ડાઉન, બરોબર, ફ્રન્ટ બેક, આ રીતે જશે ને. અહીંયા જો એક રાઈટ સાઈડ, એક લેફ્ટ સાઈડ, બરોબર. જો ખાસ મિત્રો સમજો, અહીંયા આપણે લખી શકીએ, ચાલો આ રાઈટ સાઈડ, બરોબર, આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ. એ જ રીતે જો આ Z એક્સિસ પર, તો એક એવું જ સેમ ઉપરની તરફ હશે, એક ફ્રન્ટ સાઈડ પણ હશે, એક બેક સાઈડ પણ હશે. તો જો એમાં પણ કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 6. તો
આ Na+ ની વાત છે તો બંનેમાં કોઓર્ડિનેશન નંબર પણ કેવો છે 6 6 સેમ ત્યારબાદ મિત્રો શું કરી એજ લેન્થ ની વાત કરીએ તો જો એક મે સેપરેટ કોઈ પણ ક્લોરિન લઈ શકાય બરોબર કોઈ પણ ક્લોરિન લઈ શકાય હું આની જગ્યાએ આ લો તો પણ સેમ જ થશે જો Cl- Cl- વચ્ચે Na+ આની વાત કરું તો Cl- Cl- વચ્ચે Na+ આ ભાગની વાત કરું તો Cl- Cl- વચ્ચે Na+ તો મેને સેપરેટલી ડ્રો કર્યું હવે જો આનો હાફ ભાગ રોકેલો છે આની રેડિયસ Na+ છે Cl- તો કેટલી થશે R- આની પણ R- તો 2R- Na+ વચ્ચે ગોઠવાયેલો છે જો વચ્ચે ગોઠવાયેલો છે હાફ ભાગ રોકેલો છે કે રાઈટ સાઈડ R લેફ્ટ સાઈડ R એટલે કે 2R થશે તો મે શું લખું Na+ એટલે કે R+ તો શું થશે 2R+ તો R- 2R- 2R+ 2R- 2R+ એજ લેન્થ ટોટલ એ થશે બરોબર તો આપણે શું લખું રિલેશન ઇન કેટાયન એન્ડ એનાયન રેડિયસ રિલેશન ઇન કેટાયન એન્ડ એનાયન લખી શકાય કે રેડિયસ એન્ડ એજ લેન્થ રેડિયસ એન્ડ એજ લેન્થ શું થશે જો 2r - 2r = a ત્યારબાદ મિત્રો વાત કરી પેકિંગ એફિશિયન્સી પર આપણે આખો લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ બરોબર BCC FCC અને HCP વચ્ચે પણ આપણે પેકિંગ એફિશિયન્સી નો લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ શું લખો તો FCC માં પેકિંગ એફિશિયન્સી કેલ્ક્યુલેશન કરી દે કેટલી આવતી 74% મેક્સિમમ બરોબર સિમ્પલ અને BCC કરતા વધારે સેમા પેકિંગ એફિશિયન્સી છે 74 તો વોલ્ટ્સ કેટલા થાય 100 માંથી 74 બાદ કરો તો કેટલા આવશે 26% ત્યારબાદ 9g પોઈન્ટ એક્ઝામ્પલ તો હેલાઇડ વિથ આલ્કલી મેટલ મતલબ ગ્રુપ 1 તો જો LiCl મતલબ આ શું છે મિત્રો કે જે NaCl ટાઈપ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે એને ફોલો કરશે એટલે કે એના જેવું જ થશે તો શું છે LiCl LiBr મિત્રો MCQ માં પૂછી શકાય ખાસ ધ્યાન આપો LiCl LiBr સેકન્ડ ઓક્સાઇડ વિથ આલ્કલાઇન અર્થ મેટલ અથવા કહી શકે ઓક્સાઇડ ઓફ આલ્કલાઇન અર્થ મેટલ મતલબ ગ્રુપ 2 તો MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ CaO કેલ્શિયમ ઓક્સાઇડ તો મિત્રો આ વાત થઈ NaCl ટાઈપ ક્રિસ્ટલ સોલ્ટની ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો ખાસ આજના લેક્ચરમાં જોયું આપણે ટાઈપ્સ પહેલા તો જોયા ત્યારબાદ શું જોયું કે NaCl ટાઈપ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર વિશે બરોબર મિત્રો ખાસ ચેનલ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન થેન્ક યુ બાય બાય